રાજકોટ ડીઓની કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ થયો છે. શાળાઓ દ્વારા લેવાતી ફી મામલે આ વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટ ડીઓની કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો છે. શાળાઓ દ્વારા લેવાતી ફી મામલે વિરોધ કરાયો છે. મહત્વનું છે કે આ બાબતને લઈને છેલ્લા કેટલાય સમયથી વાલી એસોસિએશન હોય કે પછી સરકાર હોય, તે તમામ લોકો શાળા સંચાલકો જે રીતે બેફામ ફી ઉઘરાવી રહ્યા છે તેને લઈને સવાલો કરી રહ્યા છે. પરંતુ જે રીતે હવે વિપક્ષ પણ ક્યાંક ડીઓ કચેરીએ પહોંચીને સરકારની ઘેરામાં લેતી નજરે પડી, જેમાં ડીઓ કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે કે શાળાઓ દ્વારા જે મનમાની ચલાવવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે જો કોઈ પણ પ્રકારે ફી ભરવામાં નહીં આવે તો નવા સત્ર પહેલા જૂના વર્ષનું કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ બાળકોનું આપવામાં નહીં આવે. આ પ્રકારની ધમકીઓ પર શાળા સંચાલકો વાલીઓને નોટિસ અથવા તો કોઈ ના કોઈ મારફતે આપી રહ્યા છે. ફી વધારાનો આ મુદ્દો વધુ તોલ પકડતો જઈ રહ્યો છે. મહત્વનું છે કે અલગ અલગ જગ્યાઓ પર આ બાબતે લઈને રજૂઆત થઈ છે, ત્યારે જે ડીઓ કચેરીની બહાર આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો ઝી 24 કલાક પર, જ્યાં પુતળા દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા તમામે તમામને રોકવામાં આવ્યા હતા. કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી, તેમ છતાં આ સિલસિલો હજુ પણ યથાવત છે. વિપક્ષ હાલ તો સરકારની ઘેરવાની મુદ્રામાં આવી ગઈ છે. શાળાઓ દ્વારા ફી મામલે જે મનમાની ચલાવાય છે તે નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારની માંગ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી હતી. ને આ વિશે વધુ વાતચીત કરવા માટે રાજકોટથી અમારી સાથે સત્યમ જોડાયા છે. સત્યમ, જે રીતે અલગ અલગ બાબતોને લઈને તમામે તમામ વાલીઓ હોય કે પછી વિપક્ષ જે રીતે આરોપો કરી રહ્યા છે, ત્યારે ડીઓ કચેરી ખાતે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, પોતાની કઈ કઈ રજૂઆતોને લઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા. ચોક્કસથી આપને જણાવી દઉં કે ફી નિયમનના મુદ્દે જે વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે, સાથે સાથે વિપક્ષ પણ મેદાને આવ્યું છે. રાજકોટ શહેરના જે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ છું, રાજકોટ શહેરના ડીઓ કચેરીના જે દ્રશ્યો છે કે જ્યાં થોડા સમય પહેલાં જ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે આવી પહોંચ્યા હતા, તેમના દ્વારા અહીંયા ઉગ્ર ફી નિયમનના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. સાથોસાથ જે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેમના પુતળાનું ઓપરેશન કરવા પણ તેઓ જઈ રહ્યા હતા. તે પહેલાં જ તેઓ ઓપરેશન કરે તે પહેલાં જ પોલીસે આ પુતળું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું છે તે છીનવી લીધું હતું, અને જે કોંગી કાર્યકર્તાઓ વિફર્યા હતા થોડા સમય માટે, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે ડીઓ કચેરી છે તેમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી. આપણી સાથે કોંગ્રેસના જે કાર્યકર્તા છે રણજીતભાઈ તે જોડાયા છે. રણજીતભાઈ, જે રીતે અત્યારે વિરોધ કરવામાં આવી રયો છે, શું છે વિરોધ? ગઈકાલે શિક્ષણ મંત્રીએ એવી જાહેરાત કરી રિવિઝન પિટિશન હાઈકોર્ટના નિવૃત્ત જજની જે આપણે કમિટી નિમવાની હતી ફી નિર્ધારણ કાયદાને લઈને. ગઈ એપ્રિલમાં 2017માં વિધાનસભાની અંદર ખરડો પ્રસાર થઈ ગયો, ત્યારબાદ શાળા સંચાલકો હાઈકોર્ટમાં ગયા વાલીઓની સામે કે આટલી ફી અમે અમારી સ્કૂલની અંદર આ સુવિધા છે ફલાણી દીકરી એના, અને ત્યારબાદ જ્યારે હાઈકોર્ટે એવો ચુકાદો આપી દીધો કે પ્રજાની ફેવરમાં, ત્યારે એ લોકો સુપ્રીમ કોર્ટની અંદર ગયા. જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર ગયા હોય 4 તારીખે પેન્ડિંગ ચુકાદો પડ્યો છે, અને શિક્ષણ મંત્રી એવી જાહેરાત કરી રહ્યા છે કે ગુજરાતની અંદર વન ફાવે શાળા સંચાલકો ફી લઈ શકશે. ગુજરાતની જનતાને ઊંધા ચશ્મા પહેરાવ્યા. આજે તમે જોવો પરિસ્થિતિ, જીત ફી નિર્ધારણ કાયદાની આજે ગુજરાતની અંદર કરોડો રૂપિયાના બેનરો માર્યા, અને આજે પરિસ્થિતિ શું થાય? મેં પહેલાં પણ આપની ચેનલ માધ્યમ કીધું હતું કે આ માત્ર ને માત્ર ચૂંટણી ફંડના ઉઘરાણા માટે જ શાળા સંચાલકોની સામે આ કાયદો ઉગામવામાં આવ્યો છે. પછી જ્યારે ચૂંટણી જીતાઈ જશે ત્યારે પરિસ્થિતિ એવી આવશે કે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર શાળા સંચાલકોની ફેવરમાં બોલશે. ગઈકાલે જે બોઈન હોય ફી નિયમનના મુદ્દે ઘણા વિરોધો થયા, વાલીઓ દ્વારા પણ વિરોધો કરવામાં આવ્યા, સાથોસાથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દ્વારા પણ રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યા. આજના જે વિરોધની વાત કરી દેવામાં આવે, આખો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો, જેમ કે આપ ડોક્ટર બનીને આવ્યા અને જે શિક્ષણ મંત્રીનું જે પૂતળું છે તેનું ઓપરેશન કરવા જઈ રહ્યા હતા, શું કહેશો? શિક્ષણ મંત્રીના મગજનું ઓપરેશન એટલા માટે કરવાનું હતું કે કોઈ પણ વ્યક્તિ વારે વારે વાત ફેરવે છે. આ તમે જુઓ ચૂંટણી પહેલાંના તમે કોઈ પણ એના માધ્યમો જોઈ લો, અથવા ચૂંટણી બાદના માધ્યમો જોઈ લો, ચૂંટણી જીતવા માટે જે પ્રયાસો થઈ રહ્યા હતા આજે ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આજ ગુજરાતની અંદર ચૂંટણી નથી તો એની પરિસ્થિતિ ઊંધી છે. આ તમે પરિસ્થિતિ જોવો કે ગુજરાતના શિક્ષણ મંત્રી સુપ્રીમ કોર્ટની અંદર પેન્ડિંગ પડ્યું હોવા છતાં એની વિરુદ્ધ બોલતા હોય તો આ કેટલી તાકાતવર સરકાર ગણાય એ આપણે જોઈ શકીએ.
તો જે રીતે જોયું કોંગી કાર્યકર્તાઓ અત્યારે અહીં પહોંચ્યા હતા, તેમના દ્વારા અહીં વિરોધ કરવામાં આવ્યો ડીવીઓ કચેરી ખાતે, અને જે રામધૂન પણ બોલાવવામાં આવી, સાથોસાથ જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી છે તેમના મગજનું ઓપરેશન પણ એક પૂતળા માધ્યમથી તેઓ કરવા જઈ રહ્યા હતા. એ દરમિયાન જ રાજકોટ શહેરની જે પોલીસ છે તે પહોંચી હતી અને આ પૂતળાને છીનવી લેવામાં આવ્યું હતું. જી બિલકુલ સત્યમ, સવાલ એ થાય કે જો શિક્ષણ મંત્રી દ્વારા જ આ પ્રકારના જવાબ આપવામાં આવશે તો પછી જે સામાન્ય જનતા છે તે ક્યાં જશે? કારણ કે તેમને એકમાત્ર તેમનાથી આશા હતી. બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ જે રીતે કહ્યું કે આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ આ મામલો પડ્યો છે, તો આ બધાની વચ્ચેનો રસ્તો કયો, કોઈ વૈકલ્પિક રસ્તો કયો? કારણ કે નવા સત્રની શરૂઆતને હજુ 2 મહિના બાકી છે અને સરકાર ધારે તો ઘણું બધું કરી શકે છે. જે ચોક્કસથી યોગ્ય વાત છે, કારણ કે આ મુદ્દે અવારનવાર વિરોધો સામે આવ્યા છે. એક તરફ જે શાળા સંચાલકો છે તેમના દ્વારા પણ રામધૂન બોલાવવામાં આવે છે, તેઓ દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવે છે કે વાલીઓ દ્વારા તેમને જોર જબરદસ્તી કરવામાં આવે છે, તેને ધાકધમકી આપવામાં આવે છે. તો બીજી તરફ વાલીઓ પણ મેદાને આવે છે, સાથોસાથ વાલીઓની સાથે અન્ય પક્ષના જે લોકો છે, રાજકીય લોકો, તે પણ વાલીઓની સાથે મેદાને આવે છે. ફરી એક વખત આપણી સાથે કોંગ્રેસના જે કાર્યકર્તા છે તેમની પાસે આપણે જઈશું. આપને પૂછવા માંગીશ કે આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે, એક તરફ વાલીઓ પણ વિરોધ કરે, એક તરફ શાળા સંચાલકો પણ વિરોધ કરે, ત્યારે આને વચ્ચેનો રસ્તો જે રીતે શું કહી શકાય? અત્યારે સરકારની જે નીતિ છે તે મિલીભગત જેવી નીતિ છે, પણ આવા સંજોગોમાં હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે જ ચુકાદો આગામી દિવસોમાં સુપ્રીમમાં પણ મળે. હું એડવોકેટ છું તો મને એટલો કાયદા ઉપર વિશ્વાસ છે કે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે અને આ શાળા સંચાલકોને સબત ઉપરથી જે ભગવાન આપણે કહીએ છીએ કે જે મદદ કરશે તેવી મદદ આપણને સુપ્રીમ કોર્ટ કરશે એવી મને આશા છે, અને આગામી દિવસોમાં આ બાબતે નિર્ણય થશે. તો આ તા કોંગી કાર્યકર્તાઓ તેઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ સમગ્ર મામલો ઉપર તેમને વિશ્વાસ છે કે કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવશે, અને આ જે ચુકાદો છે તે વાલીઓની તરફેણમાં હશે તેવું તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સત્યમ. તો જે રીતે આ સમગ્ર પરિસ્થિતિ સર્જાય છે, ડીઓ કચેરીમાં જઈને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો.